चलो मित्रों, प्रकरण 4 में कार्बन ने तेना संयोजनों में लेक्चर नंबर 11 હવે આપણે જોવાનું છે એમોનિયા NH3 એમોનિયા અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ સહસંયોજક બંધના નિર્માણની બધાની પ્રોસિજર લગભગ સેમ જ છે બરાબર એટલે તમે એક પ્રશ્ન ક્લિયરલી વ્યવસ્થિત રીતે તૈયાર કરશો ને પછી તમારી ટેકનિક હું તમને આપી દઈશ એ આધારે તમારે બધા બાકીના ક્વેશ્ચન્સ રેડી થઈ જશે બરાબર જો એમોનિયા અણુમાં NH3 માં મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ લેવાનું છે નાઇટ્રોજન બરાબર અને એની પ્રતિ બાજુએ હાઇડ્રોજન ગોઠવાશે ચાલો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો કેટલામો છે 7 ઇલેક્ટ્રોન કેટલા થશે 2 ને 5 પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હવે તમારામાં શું ધ્યાન રાખવાનું ખાસ કે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે નજીકનો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય નજીકનો નિષ્ક્રિય વાયુ એટલે નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ થશે નાઇટ્રોજનમાં 2 ને 5 માં નજીકનો નિષ્ક્રિય વાયુ તરીકે હિલિયમ થશે કોણ થશે સોરી નિયોન આવશે હિલિયમ નહીં આવે નિયોન બરાબર જેનો પરમાણુ ક્રમાંક 10 છે તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે બરાબર જો પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો 7 ઇલેક્ટ્રોનના 2 ને 5 છેલ્લી કક્ષા એટલે કે એન કક્ષા કેટલા ઇલેક્ટ્રોન છે 5 એને સંપૂર્ણ ભરવી હોય તો કેટલા ઘટશે 3 સંપૂર્ણ ભરવી એટલે કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી તો 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે એટલે કે મેળવશે 3 ઇલેક્ટ્રોન હોય તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થાય બરાબર હવે શું થશે હાઇડ્રોજન લેવાનો છે હાઇડ્રોજનના કેટલા પરમાણુ લેવાના છે 3 હાઇડ્રોજનના કેટલા પરમાણુ લેવાના છે 3 આ 3 પરમાણુઓ ઈ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે 1 એટલે એનો 1 ઇલેક્ટ્રોન જે રહ્યો એ ભાગીદારી કરશે કોની સાથે નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન સાથે અને બનાવશે NH3 અણુનું નિર્માણ થશે બરાબર એટલે બધામાં તમારે આ જ પ્રોસિજરમાં રહેશે પહેલું સ્ટેપ મધ્યસ્થ પરમાણુ લેવાનું બીજું સ્ટેપ પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના ઇલેક્ટ્રોન રચનાને આધારે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે 3 તો એ 3 ઇલેક્ટ્રોન શું કરશે મેળવશે પછી એની સાથે કોણ જોઈન્ટ થશે હાઇડ્રોજન હાઇડ્રોજનના કેટલા પરમાણુઓ જોઈન્ટ કરવા પડશે 3 પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને NH3 અણુનું નિર્માણ થશે બરાબર હવે આગળ જોઈએ આપણે આ રીતે એમોનિયામાંનો નાઇટ્રોજન જે પરમાણુ છે એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે જ્યારે હાઇડ્રોજન પરમાણુ એ નજીકના હિલિયમ વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે બરાબર કારણ કે હાઇડ્રોજન પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે નજીક રચના પ્રાપ્ત થશે હિલિયમ જેવી રચના પ્રાપ્ત થશે બરાબર જોજો હવે આ કેવી રીતે સહસંયોજક બંધનું નિર્માણ કરવાનું એ ખાસ સમજો ચાલો નાઇટ્રોજનમાં કેટલા ભાગીદારી કરવાના છે ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન ભાગીદારી કરવાના છે બરાબર એટલે 3 ઇલેક્ટ્રોન ને સિંગલ સિંગલ રાખશું બરાબર હવે બાકીના કેટલા મૂકવાના ઈ આપણે આના પહેલાના લેક્ચરમાં જોયું હતું કે આની આજુબાજુ એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મૂકવાના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 5 તો 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની 5 માંથી સિંગલ સિંગલ કેટલાને રાખવાના ઈ ખાસ તમને ખબર પડવી જોઈએ કેવી રીતે ખબર પડશે કારણ કે 3 મેળવવાના થાય એટલે 3 ને સિંગલ રાખવાના થાય 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે હાઇડ્રોજન સાથે બરાબર ટોટલ 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી મેં કરી નાખી અહીંયા બરાબર હવે હાઇડ્રોજનના કેટલા પરમાણુ લેવાના છે આપણે 3 એનો તો એક જ ઇલેક્ટ્રોન છે બરાબર જોજો હવે કેવી રીતે થશે આ મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન આ ઇલેક્ટ્રોન યુગ્મની જોડી જે છે એ આ 3 સિંગલ સિંગલ એના ઇલેક્ટ્રોન જે રહેલા છે એ જે ભાગીદારી કરવાના છે હવે
ત્રણ હાઇડ્રોજન આપણે ભાગીદારી કરશે, આ હાઇડ્રોજન નો એક ઇલેક્ટ્રોન લીધો મેં, બરાબર. પેલા આપણે આની ઉપર હું આ રાઉન્ડ કરી નાખું નાઇટ્રોજન ઉપર, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે, સાથે સાથે તમારે પણ કરતું જવાનું. હાઇડ્રોજન નો એક ઇલેક્ટ્રોન મેં ભાગીદારી કર્યો, ચાલો હાઇડ્રોજન બીજો મૂકું, એનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કર્યો, ચાલો હાઇડ્રોજન ત્રીજો મૂકું, એનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને આ રીતે એમોનિયા અણુનું નિર્માણ થયું. એક બંધ અહીંયા બહેનો, એક બંધ નીચે બહેનો, એક બંધ અહીંયા બહેનો, આ ઇલેક્ટ્રોન યુગ્મની જોડી એમનું રહેશે. તો આ રીતે NH3 અણુનું નિર્માણ થાય છે.